રણાવ ગામે પરણિત શખ્સે ગ્રામ્ય પંથકની યુવતી ઉપર બળાત્કાર કર્યો હતો અને એ બળાત્કાર થતો જોઈ જનાર શખ્સે પણ બદનામ કરવાની ધમકી આપીને તેની ઉપર બળાત્કાર કરતા આ યુવતીને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આથી બંને શખ્સો સામે રણાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રણાવના ગ્રામ્ય પંથકમાં રહેતી 18 વર્ષ અને 11 વર્ષની યુવતીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ 9 માસ પહેલાં રણાવમાં એક બાંધકામ ચાલતું હતું ત્યાં તે મજૂરી કામે જતી હતી. તે દરમિયાન રસ્તામાં રણાવના નાથાગલ્લા ગર્જા નામના શખ્સ સાથે વાતચીત થતી હતી અને બંને વચ્ચે મનમેળ થઈ ગયો હતો તથા ફોનમાં પણ વાતચીત કરતા હતા. તે દરમિયાન નાથાએ આ યુવતીને કહ્યું હતું કે તેના લગ્ન થઈ ગયા છે અને તેની પત્ની રીસામણે છે અને તેની સાથે છૂટાછેડા લઈ લેવાના છે, પછી હું તારી સાથે લગ્ન કરીશ તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત ચાલુ હતી. 8-1 મહિના પહેલાં બાંધકામ ચાલુ હતું ત્યાં બપોરના સમયે કોઈ વ્યક્તિઓ હાજર હતા નહીં અને નાથો આ યુવતીને મળવા માટે આવ્યો હતો ત્યારે તેને શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. આથી આ યુવતીએ એવું કહ્યું હતું કે આપણા લગ્ન થશે પછી બાંધશું, પરંતુ નાથો માન્યો ન હતો અને બળજબરીથી મરજી વિરુદ્ધ આ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ અવારનવાર તે ત્યાં આવતો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. ત્યારબાદ એક દિવસ નાથો ત્યાં આવ્યો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. તે સમયે રાણાઓમાં જ રહેતો જીવાકારા કરમટા નામનો શખ્સ બંનેને જોઈ ગયો હતો અને બીજા જ દિવસે તે પણ બાંધકામ સ્થળે આવીને આ યુવતીને કહેવા લાગ્યો હતો કે તું મારી સાથે સંબંધ રાખ, નહીંતર હું તારું બધાને કહી દઈશ અને તને બદનામ કરી નાખીશ. આવું કહીને ધમકી આપીને જીવાએ પણ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ યુવતીએ નાથા અને જીવા બંને સાથે સંબંધ તોડી નાખ્યો હતો. 6 મહિના પહેલાં યુવતી અન્ય સ્થળે બાંધકામમાં મજૂરીએ જતી હતી ત્યારે બપોરના સમયે એકલી હતી. તે સમયે નાથો અને જીવો બંને ત્યાં આવી પહોંચ્યા હતા અને તું અમારી સાથે સંબંધ રાખ, નહીંતર અમે બંને જણા તારા ભાઈઓને અને તને જાનથી મારી નાખીશું તે પ્રકારની ધમકી આપી અને બંને જણાએ બળજબરીથી એક પછી એક શરીર સંબંધ બાંધ્યો હતો અને જતાં જતાં એવી પણ ધમકી આપી હતી કે કોઈને કહીશ તો મારી નાખીશું. ત્યારબાદ છેલ્લા 5-1 મહિનાથી આ યુવતીને માસિક આવ્યું ન હતું અને 3-1 માસ પહેલાં નાથો રણાવમાં મળ્યો ત્યારે તેને વાત કરતાં તેણે એવું જણાવ્યું હતું કે બધું થઈ જશે અને કોઈની કાંઈ પણ વાત કરતી નહીં, જો વાત કરીશ તો તને અને તારા ઘરના સભ્યોને મારી નાખીશ કહી અને ફરીથી ધમકી આપી હતી. આથી ભયને કારણે યુવતીએ કોઈને પણ જાણ કરી ન હતી. થોડા દિવસો પહેલાં તેને પેટમાં દુખાવો થતાં બહેન અને તેના પરિવારના અન્ય મહિલા સભ્યોને વાત કરી હતી. ત્યારબાદ પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલે તપાસ કરાવવા આવ્યા ત્યારે ફરજ પરના ડોક્ટરે 5 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ હિંમત આપતા રણાવો પોલીસ સ્ટેશન ખાતે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવના પગલે રણાવો પંથકમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.